કચ્છના માધાપર ખાતે આવેલ નવાબ આસમા લેવા કણબી જ્ઞાતિ સદનવાડી માં ગામના વડીલો અંતિમ સંસ્કાર માટેના લાકડા કાપીને સંગ્રહ કરે છે. આજે અહીં લાકડાના સંખ્યા પણ સારી એવી છે. વર્ષોથી લાકડા સચવાયેલા છે. લાકડાઓ ખરાબ ન થાય તે માટે ખાસ કાળજી રાખવામાં આવે છે. વાડી વિસ્તારમાં લોકો અહીં મોટા લાકડા આપી જાય છે અને ત્યારબાદ આ લાકડાની સાઈઝ પ્રમાણે વડીલો જાતે કાપે છે. આ સદનમાં એક એવા વ્યક્તિત્વ પણ વાત કરવા જઈએ છે કે જેમનું પોતાનું જીવન લોકોની સેવામાં સમર્પિત કર્યું છે. કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માધાપર ગામના વતની દેવજીભાઈ નારણભાઈ ભુડિયા કે જેઓ 87 વર્ષના છે, જેઓ આજની તારીખે એકદમ સ્વસ્થ જોવા મળે છે, દરરોજ ગામમાં પગે ચાલતા જોવા મળે છે. તેઓની એક રસપ્રદ વાત એ છે કે તેઓ નવા વાસ વિસ્તારમાં આવેલ સદનવાડીમાં આખો દિવસ લાકડા કાપે છે. પણ અહીંયા લાકડા કોના માટે? તો જવાબ એ છે કે કોઈના અવસાન પામે તો તેને લાકડા તેઓ પૂરા પાડે છે. એટલું જ નહીં, લાકડા સાથે અગ્નિ સંસ્કાર માટે જોઈએ તેટલી સામગ્રી પણ પૂરી પાડે છે અને છેલ્લા 40 વર્ષથી આ સેવા અવિરત ચાલતા આવે છે. દેવજીભાઈ ભુડિયા વહેલી સવારે સદનવાડીમાં આવી જાય છે અને ત્યારબાદ આખો દિવસ લાકડા કાપીને સેવાકીય કાર્ય કરે છે. તેમની સાથે ગામના અન્ય વડીલો અને યુવાનો પણ સેવા આપે છે. દેવજી બાપા ખેડૂત છે. તેમના પુત્ર અર્જનભાઈ ભુડિયા ગામના ઉપસરપંચ છે. તેમનો પરિવાર પણ સેવાકીય કાર્યોમાં જોડાયેલો રહે છે. દેવજી બાપા સાથે વિશ્રામ જીણાભાઈ પિંડોસિયા, ગોવિંદભાઈ કાન, જીભાઈ દબાસિયા, સાંજીભાઈ કરસનભાઈ ભુડિયા સેવા આપે છે. વડીલો નિવૃત્ત વયે પણ આ અનોખી સેવા કરે છે, જે બિરદાવવા લાયક કહી શકાય તેમ છે. આ સદનવાડીમાં કફન, નાળિયેર, દેશી ઘી, નિરસણી, માટલી સહિતની સામગ્રી અપાય છે. અહીં લાકડા કાપવાનું મશીન પણ લવાયું છે. તેમ છતાં વડીલો પોતાના હાથે શ્રમ કરીને લાકડા કાપે છે. આ કાર્ય લોકો માટે એક શિખામણ રૂપ કહી શકાય તેમ છે. વિશ્રામ જીણા પિંડુરિયા. વિશ્રામભાઈ, કેટલા વર્ષ થી સેવા આપો છો? અલીખોરણ છે. કઈ રીતે સેવા આપો છો? અહીંયા કને સેવા બધી ફ્રી આપી. એટલે આમ લાકડા ને કઈ રીતે કાપો છો તમે? લાકડા પેલા આરી થી કાપતા હતા, હાથે થી. હવે મિશન વસાવી ગયા તો મિશન થી કાપી, કાપવાનું આરી રાખીએ મોટી. લાકડા ક્યાંથી લઈ આવો છો? લાકડા વાડી માંથી ખણી આવી, લાકડા ફ્રી ખણી આવી. અને અત્યારે કેટલા વ્યક્તિઓ સેવા આપે છે અત્યારે? અહીંયા 2-3 જણા હાઈ ગરખણા કઈક. એટલે તમારે નિવૃત્તિ પછી અહીંયા કને સેવા? નિવૃત્તિ અહીંયા પછી થી અહીંયા છે. શું નામ છે આપનું? ગોવિંદ કાનજી દબાસિયા. કેટલા વર્ષથી અહીંયા સેવા આપો છો? આ વર્ષ 15 વર્ષ ત્યાં. શું શું તમે કરો છો અહીંયા કને? એટલે પહેલાં ખેતીવાડી કામ હતું મારું, ખેતીવાડી બંધ કર્યું, અહીંયા સેવા આપવા માંડ્યો છું. કેટલા વર્ષથી અહીંયા કને આપો છો? 15 વર્ષ ત્યાં. શું શું આપો છો? આજે લાકડા આપી પટેલ જ્ઞાતિને અને બાકી કાઠ કપાણ, દોણી અને નાનામી બધું આપી, છાણા આપી સાથે. આપનું દેવજી નારણ. અત્યારે કઈ રીતે તમે સેવા આપો છો અહીંયા? સેવા અટણ્યા લાકડા કઈ કાઠ કપણ કે આપતા. એના સિવાય શું શું આપો છો તમે અત્યારે? એ લાકડા આપી, બધા છાણા દોણી બધું આપી. કેટલા વર્ષોથી અહીં સેવા કરો છો? મને 35-36 વર્ષ થઈ ગયા. કેટલા વ્યક્તિઓ તમારી સાથે કામે હોય છે? તમારા નિમનો કઈ 2-4 હોય, 5 હોય, જે ફીમાં કોઈ આવી સેવા કરાવે. મારું નામ પ્રકાશ વિશનદાસ માખેચા છે. હું છેલ્લા 20 વર્ષથી માધાપુરમાં રહું છું. આ લોકોની વડીલોની પ્રવૃત્તિ અહીંયા જોઈ રહ્યો છું. સંસારમાં ફ્રીઓપમાં સેવા આપે છે. લાકડા કાપવાનું અથવા અંતિમ સંસ્કારનું જે કંઈક સામાન સામગ્રી છે ટોટલી પૂરી પાડવામાં આવે છે, કોઈ પણ જાતનો ભેદભાવ કે ચાર્જ લેવા વગર. અહીં વર્ષોથી આ લોકો સેવા આપે છે. કોઈ પણ જાતનું લેણા દેણાનું